તો એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. રાજસ્થાનથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના જોધપુર બાલેસરના આગોલાઈ પાસે ગમખાર અકસ્માત. આર્મી ટ્રક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં ઇકો કારમાં સવાર ત્રણના મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર અને મામરોલના ઈસમનું ઘટના સ્થળે કંપાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કાર અને બાઇકનો કુચલો થઈ ગયો હતો તો આર્મી ટ્રક પર પલટી ખાઈ ગયો હતો. આર્મી ટ્રકમાં સવાર ત્રણ જવાનો સહિત ઇકો કારમાં સવાર એક ઈસમ સહિત બાઇક સવારને ઇજાઓ પહોંચી છે. ઇકો કારમાં સવાર ઈસમને જીવલેણી ઇજાઓ પહોંચતા પહેલા જોધપુરની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. મોતના સમાચારને લઈને કમાલપુર મામરોલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો અત્યારે મહત્વના સમાચાર રાજસ્થાનથી આપણને મળી રહ્યા છે. રાજસ્થાનના જોધપુર બાલેસરના આગોલાઈ પાસે ગમખાર અકસ્માત. આર્મી ટ્રક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં ઇકો કારમાં સવાર ત્રણના મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર અને મામરોલના ઈસમનું ઘટના સ્થળે કંકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ઇકો કાર અને બાઇકનો કૂચલો થઈ ગયો હતો તો આર્મી ટ્રક પણ પલટી ખાઈ ગયો હતો. આર્મી ટ્રકમાં સવાર ત્રણ જવાનો સહિત ઇકો કારમાં સવાર એક ઈસમ સહિત બાઇક સવારને ઇજાઓ પહોંચી છે. ઇકો કારમાં સવાર ઈસમને જીવલેણે ઇજાઓ પહોંચતા પહેલા જોધપુરની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. મોતના સમાચારને લઈને કમાલપુર મામરોલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Thank you.